સુરત પાલિકાના વિપક્ષ નેતાની ફરિયાદ, લોકોમાં ચર્ચાનો વિષય, સામાન્ય સભામાં કરાયેલા આક્ષેપો રેકોર્ડ ઉપર લેવાતા નહીં હોય ફરિયાદને લઈ લોકોમાં આશ્ચર્ય. મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ બીજેપીના બે કોર્પોરેટર સામે કોર્ટમાં ફરિયાદ કરી. પાર્ટીમાંથી ચૂંટાયેલા અને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા એટલે કે પક્ષ પલટુ કોર્પોરેટર શ્રી એવા કેકેભાઈ ધામી એટલે કે અશોકભાઈ ધામી દ્વારા ખોટા આક્ષેપો મારા ઉપર લગાડવામાં આવ્યા અને એ બદનક્ષી બદલ અને બીજા દિવસે માનનીય કોર્પોરેટર શ્રી એટલે કે પક્ષ પલટુ એવા ભાઈ કનુભાઈ ગેડિયા દ્વારા પણ ખોટા આક્ષેપો મીડિયા સમક્ષ આવીને ખોટા આક્ષેપો લગાડવામાં આવ્યા કે પૈસા અમની માંગણી કરી અને પૈસા આપેલા અને પાછા આપી દેવા પડ્યા વગેરે વગેરે. તો આ બાબતે મીડિયામાં અમે આવીને ખુલાસો પણ આપેલો કે આવા પાયા વિહોણ આક્ષેપો છે અને જો ખરેખર એમની પાસે કોઈ પુરાવા હોય તો મીડિયા સમક્ષ આવીને એમને રજૂ કરવા જોઈએ, લોકોને બતાવવા જોઈએ. પરંતુ પાયા વિહોણા ખોટી વાત અને માનને અને પ્રતિષ્ઠાને કઈ રીતના હાનિ પહોંચાડી શકાય એના માટેના જે ખોટા આક્ષેપો હતા આ બાબતે અમે કોર્ટનો સહારો લીધો છે, ન્યાયનો સહારો લીધો છે. છેલ્લે અમે કલમ 500 મુજબની બદનક્ષીની ફરિયાદ અમારા જે એડવોકેટ છે કિરીટભાઈ પાનવાલા થકી અને અજયભાઈ વેલાવાલા થકી સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરેલ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.